નમસ્કાર, હું ચિરાગ. ગુજરાત લાઈવ માં આપનું સ્વાગત છે. કોંગ્રેસે બાકી બચેલી 7 લોકસભાની બેઠકમાંથી એક બેઠક પર ભાવનગરની બેઠક પર ઉમેદવારના નામની ઘોષણા કરી દીધી છે. ભાવનગરથી મનહરભાઈ પટેલને કોંગ્રેસ ટિકિટ આપશે. ભાવનગરથી કોંગ્રેસના ઉમેદવાર કન્ફર્મ કરી દેવાયા છે. મનહર પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, પાટીદાર આગેવાન તરીકે પણ મનહરભાઈ પટેલનું સારું વર્ચસ્વ છે. તો મનહર પટેલને ભાવનગરથી કોંગ્રેસ લડાવશે લોકસભા ઇલેક્શન. તો મુખ્ય ટક્કર હવે ભાવનગરમાં ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ તો ભારતીબેનની સામે મનહરભાઈ પટેલ કોંગ્રેસ તરફથી ઝંપલાવશે. ભાવનગરથી કોંગ્રેસે મનહરભાઈ પટેલને ટિકિટ આપી છે. એક બેઠક પરનું સસ્પેન્સ હાલ ઉકેલાયું છે. હવે લગભગ 6 બેઠકોના નામ કોંગ્રેસે જાહેર કરવાના બાકી. ભાવનગરની બેઠક પરથી મનહર પટેલ ફાઇનલ કરી દેવાયા છે. તો ભાવનગરમાં પાટીદાર મતદારો પર ખાસું વર્ચસ્વ છે મનહરભાઈનું. આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્નોની આક્રમક રજૂઆત તે અનેક ટીવી ડિબેટમાં કરતા આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ તરીકે પણ તેમનું વર્ચસ્વ સારું છે ભાવનગરમાં. એનસીપી છોડીને થોડીક વાર માટે તે એનસીપીમાં ભળ્યા હતા, ત્યાર પછી એનસીપી છોડીને પાછા તે કોંગ્રેસમાં આવ્યા. ભાવનગરમાં ખાસ પાટીદાર વોટ બેંક પર તેમનું સારું વર્ચસ્વ છે. હવે જોવું રહેશે કે ભારતીબેન શિયાળને કેટલી ટક્કર તે આપી શકે છે. ખેડૂતોનો મુદ્દો, આ ઉપરાંત બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં તે આક્રમક વલણ દાખવતા જોવા મળ્યા છે. તો ભારતીબેન શિયાળની સામે હવે મનહરભાઈ પટેલ ભાવનગરમાં ટક્કર આપશે. તો આમ હવે 7માંથી હવે 6 લોકસભા બેઠક માટે કોંગ્રેસે નામ જાહેર કરવાનું બાકી રાખ્યું છે. કોંગ્રેસે લોકસભાની 7માંથી મોટાભાગની બેઠકો પર ઉમેદવારને સીધા મેન્ડેટ આપી દીધા છે. આવતીકાલે સવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આવતીકાલે સવારે તેઓને ફોર્મ ભરવા માટે સૂચના આપી દેવાઈ છે. બનાસકાંઠા પરથી પરથી ભટોળ, સાબરકાંઠાથી રાજેન્દ્રસિંહ ઠાકોરને સૂચના આપી દેવાઈ છે કે તે સવારે જ ફોર્મ ભરી આવે. ખેડામાં કાળુસિંહ ડાભી, ભરૂચમાં પીડી વસાવા આવતીકાલે ફોર્મ ભરવા જવાના છે. સુરત બેઠક પર અશોક અધેવાડાના બદલે અન્ય નામની પણ ચર્ચા છે. આ ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર પણ હાલમાં કોઈ ઉમેદવાર જાહેર નથી કરી શકાયા. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દીપેન પઢિયાર. દીપેન, ખાસ તો વિધાનસભાની પેટા ચૂંટણીના નામ પણ બાકી છે અને હવે લગભગ 6 નામોની ઘોષણા અંતિમ બાકી રહી કોંગ્રેસ તરફથી. કયા રીતની મથામણ અંતિમ ઘડીઓની થઈ રહી છે? કોંગ્રેસે 26માંથી 19 બેઠકો ઉપર તેમના ઉમેદવારોની જે યાદી છે તે જાહેર કરી છે. 7 બેઠકો ઉપર હજી પણ યાદી જાહેર કરી નથી. ભાવનગર બેઠક ઉપર મનહર પટેલનું નામ ચાલી રહ્યું છે. મનહર પટેલને ટિકિટ અપાય તેવી શક્યતા છે, પરંતુ અધિકૃત યાદી છે તે નામ હજી જાહેર થયું નથી. ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો ભરૂચ બેઠક ઉપર અહેમદ પટેલે ચૂંટણી લડવાની ના પાડતા અહીંયા પણ કોણ ચૂંટણી લડશે તે હજી સુધી અસમંજસ છે. નાંદોદના ધારાસભ્ય પીડી વસાવા છે, તેમનું નામ ચાલી રહ્યું છે, પરંતુ હજી સુધી તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી. સાબરકાંઠાની વાત કરવામાં આવે તો સાબરકાંઠા બેઠક ઉપર મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને સૂચના આપી દેવામાં આવી છે. તેઓ આવતીકાલે હિંમતનગર ખાતે ફોર્મ ભરશે. બનાસકાંઠા ઉપર પરથી ભટોળ છે, તેમનું નામ નક્કી છે, તેઓ આવતીકાલે ફોર્મ ભરશે. મહત્વનું છે કે અમરેલીમાં કોંગ્રેસે પરેશ ધાનાણીના નામની જાહેરાત નથી કરી, પરંતુ આજે પરેશ ધાનાણીએ સીધું ફોર્મ ભરી દીધું છે. તેમ આવતીકાલે સાબરકાંઠા બનાસકાંઠા જે બેઠક છે તેમાં સીધા મેન્ડેટ આપી દેવાય અને જામ જાહેર કરવામાં ન આવે તેવી શક્યતાઓ છે. ખેડા બેઠક ઉપર કાળુસિંહ ડાભી છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે, તેઓ આવતીકાલે ફોર્મ ભરશે. સુરતમાં અશોક અધેવાડાનું નામ ચાલે છે, પરંતુ છેલ્લી ઘડી અશોક અધેવાડાનું નામ બદલાય તેવી પણ શક્યતાઓ છે. દાહોદ બેઠકની વાત કરવામાં આવે તો દાહોદ બેઠક ઉપર પણ હજી સુધી કોઈ નામ છે તે નક્કી થઈ શક્યું નથી. ચંદ્રિકાબેન બારિયા છે, તેઓ દાવેદાર છે. પ્રભાબેન તાવિયાર છે, તેઓએ પણ ફોર્મ ઉપાડ્યું છે. ભાવેશ કટારા, બાબુ કટારાના નામની પણ ચર્ચા ચાલી રહી છે. તો આ 7 બેઠકો છે ત્યાં હજી પણ કોંગ્રેસ નામ જાહેર કરી શકી નથી. બીજી તરફ વિધાનસભાની જે પેટા ચૂંટણી થવાની છે 4 બેઠકો ઉપર, તે બેઠકો ઉપર પણ નામ અંગે હજી સુધી કોકડું છે તે ઉકેલાયું નથી. જામનગર, ગ્રામ્ય, માણાવદર, ઊંઝા અને ધ્રાંગધ્રાની પેટા ચૂંટણીમાં કોણ ઉમેદવાર હશે તેને લઈને હજી સુધી અસમંજસતાઓ છે અને કદાચ આ પેટા ચૂંટણીના ઉમેદવારોને પણ આવતીકાલે સીધા મેન્ડેટ આપવામાં આવશે અને મૌખિક સૂચના આપી દેવામાં આવી છે. નવીન, તમામ જાણકારી બદલ. તો હવે સીધા મેન્ડેટનો વારો કદાચ આવી શકે છે. મૌખિક સૂચનાઓ દ્વારા કદાચ નામ જાહેર ન કરે, પરંતુ મૌખિક સૂચનાઓ આપીને જ આવતીકાલે ફોર્મ ભરવા માટે જે તે ઉમેદવારને કહેવાઈ શકે તેમ છે.